નમસ્તે પ્રશિક્ષણાર્થી મિત્રો, મારું નામ ધનકી જાનકી છે. હું આઈઆઈટી યુનિવર્સિટીમાંથી બીએડ સેમ ટુમાં અભ્યાસ કરું છું અને શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરની વિદ્યાર્થીની છું. બીએડ સેમ ટુમાં આવતા વિષય પેડાગોજી ઓફ મેથેમેટિક્સ એટલે કે ગણિતનું પદ્ધતિશાસ્ત્ર, જેમાં ચોથા યુનિટમાં શિક્ષક હાથપોથીની વિગતો છે. આ શિક્ષક હાથપોથી એટલે શું? આપણે પાઠ્યપુસ્તક વિશે તો જાણીએ જ છીએ, પરંતુ આવી કોઈ પોથી હશે અથવા બુક હશે તેનો ખ્યાલ આજે આપણે મેળવીશું. શિક્ષક હાથપોથીની જરૂર કેમ છે? શિક્ષણ ક્ષેત્રે તેનું શું મહત્ત્વ છે? દાખલા તરીકે, કોઈ શિક્ષક વર્ગમાં જાય ત્યારે એ પૂર્વ તૈયારી સાથે જાય છે. જો એ પૂર્વ તૈયારી વિના જાય તો તેનું અધ્યાપન અધ્યયન કાર્ય રસવિહીન બની જાય છે. તેની અધ્યયન કાર્ય અસરકારક થતું નથી અને વિદ્યાર્થીઓને એ પ્રત્યે રસ ઓછો થઈ જાય છે. માટે શિક્ષકનું અધ્યયન કાર્ય અસરકારક રહે એ માટે શિક્ષકે પૂર્વ તૈયારી સાથે વર્ગમાં જવું જોઈએ. આપણા અભ્યાસક્રમમાં શિક્ષક હાથપોથીમાં તેની સંકલ્પના, લાક્ષણિકતા અને મહત્ત્વ વિશે છે. આપણે પાઠ્યપુસ્તક વિશે તો જોયું, પણ હવે આ શિક્ષક હાથપોથી શું છે એની સંકલ્પના મેળવીએ. દાખલા તરીકે, શિક્ષક જો વર્ગમાં જાય ત્યારે તેની પાસે પાઠ્યપુસ્તક તો હશે જ, સાથે જે વિદ્યાર્થીઓ છે એની પાસે પણ પાઠ્યપુસ્તક ઉપલબ્ધ છે. પરંતુ અહીં શિક્ષક અને વિદ્યાર્થીની ભૂમિકા અલગ છે. વિદ્યાર્થીને અધ્યયન કરવાનું છે, જ્યારે શિક્ષકે અધ્યાપન કાર્ય કરાવવાનું છે. પાઠ્યપુસ્તકનો ઉપયોગ શિક્ષકે કેમ કરવો? પાઠ્યપુસ્તક દ્વારા બાળકોના વ્યવહારમાં અપેક્ષિત પરિવર્તન કઈ રીતે લાવી શકાય તે અંગે શિક્ષકને જો માર્ગદર્શન જોતું હોય તો એ શેનો ઉપયોગ કરી શકે? તો કે આવી એક હાથપોથી તૈયાર થાય છે, જે શિક્ષક હાથપોથીના નામે ઓળખાય છે. એ શિક્ષકને માર્ગદર્શન પૂરું પાડે છે. પાઠ્યપુસ્તકના ઉપયોગ અંગે શિક્ષકને ખાસ વિશિષ્ટ સૂચના આપતું પુસ્તક તૈયાર કરવામાં આવે છે, જેને શિક્ષક હાથપોથી, એ શિક્ષકો માટે વર્ગ અધ્યાપન પોથી કે શિક્ષક આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ટીચર્સ હેન્ડબુક અથવા તો ટીચર્સ મેન્યુઅલ કહેવામાં આવે છે. પાઠ્યપુસ્તકમાં રહેલા મુદ્દાઓને કેવી રીતે રજૂ કરવા, એ માટે ક્યાં ક્યાં શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો, કઈ કઈ પ્રયુક્તિ અપનાવવી, સાથે મૂલ્યાંકન કેવી રીતે કરવું અને સ્વાધ્યાય કેવું આપવું જેથી બાળકનું સર્વાંગી વિકાસ થાય, એ માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એક બુક તૈયાર કરે છે, જે છે શિક્ષક હાથપોથી. શિક્ષકે વર્ગ શિક્ષણમાં કઈ રીતે અધ્યાપન કરાવવું તે અંગેનું માર્ગદર્શન પણ આ શિક્ષક હાથપોથીમાંથી મળી રહે છે. આ શિક્ષક હાથપોથી છે એ શિક્ષકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. ધોરણ 1-8માં આ શિક્ષક હાથપોથીનું નિર્માણ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા થાય છે, જ્યારે ધોરણ 9-12માં પણ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તેનું નિર્માણ કરે છે. ભલે આ શિક્ષક હાથપોથીનું કોઈ આર્થિક મૂલ્ય નથી, પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે તેનું મૂલ્ય ખૂબ વધી જાય છે. વિદ્યાર્થી તો ખેડેલા ખેતરની ફળરૂપ ભોંય જેવા છે, એમાં જે વાવો એ ઉગી નીકળશે. એટલે શિક્ષકે ખૂબ સાવચેત અને સજ્જ થઈને વર્ગમાં જવાનું રહે, કેમ કે એ જે ઓરશે એ જ ઉગશે. આનો અર્થ એ થયો કે જો શિક્ષક વર્ગમાં અધ્યાપન કાર્ય માટે જાય છે તો એને પૂરેપૂરી પૂર્વ તૈયારી સાથે જવું જોઈએ, જેથી એ આવનારા વિદ્યાર્થીઓ છે, જે આવનારું ભવિષ્ય છે, એનું ઘડતર સારી રીતે કરી શકે. વર્ગ શિક્ષણમાં વિષયાંક એકમને અસરકારક રીતે શીખવવા માટે શિક્ષક જે તે એકમના અધ્યયન અધ્યાપન કાર્યનું આયોજન કરે છે, જેથી શિક્ષક વિષયના એકમના અધ્યાપન અધ્યયન માટે પૂરી સજ્જતા કેળવીને પૂરી તૈયારી સાથે વર્ગમાં પ્રવેશ કરે. ઉદાહરણ તરીકે, કે ગણિત વિષય છે, એમાં આપણે બેંક વિશે ભણાવવું છે તો એના માટે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડશે, એનું વિષયાભિમુખ કેવી રીતે કરાવશું, બાળકોને કેવી રીતે સરળ પ્રવાહી શૈલીમાં સમજાશે, એ બધી તૈયારી
કરવા માટે જો એને કોઈ મદદરૂપ થતું હોય તો એ છે શિક્ષક હાથપોથી. હાથપોથીની મદદથી શિક્ષક પાઠ્યપુસ્તકના વિષય વસ્તુને અધ્યાપન વખતે જીવંત બનાવી શકે છે. હવે આપણે શિક્ષક હાથપોથીની લાક્ષણિકતા જોઈશું. એક સારી શિક્ષક હાથપોથીમાં પ્રત્યેક એકમના વિષય વસ્તુનું ઝીણવટપૂર્વક પૃથ્થકરણ કરેલું હોય છે. આનો અર્થ એવો થયો કે પાઠ્યપુસ્તક જે ઉપયોગ કરીએ છીએ એના કરતાં શિક્ષક હાથપોથી છે એનું જે મટીરિયલ છે એ વધારે સમૃદ્ધ હશે. પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ કરતાં શિક્ષક હાથપોથીનું વિષય વસ્તુ વધુ સમૃદ્ધ અને ઊંડાણપૂર્વકનું હોય છે. જ્યારે પાઠ્યપુસ્તકમાં છે એ બાળકોને સમજાય એવી શૈલીમાં હોય છે, જ્યારે શિક્ષક હાથપોથી છે એ શિક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. વિષય વસ્તુના પ્રત્યેક મુદ્દાની રજૂઆત સરળ, સ્પષ્ટ અને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પ્રત્યેક ખ્યાલ કે સંકલ્પના આલેખ, કોઠા, નકશા, સમયરેખા વગેરેનો ઉપયોગ થયેલો હોય છે. વિષયનું વિષય વસ્તુ આધારભૂત, પૂર્વગ્રહરહિત અને દોષરહિત હોય છે. જે વિષય વસ્તુ શિક્ષક હાથપોથીમાં આપેલું છે એમાં કોઈ પણ જાતની ભૂલો હોતી નથી અને બાળકોને સરળ રીતે સમજાઈ જાય તેવી રીતે એમાં છે એનું આલેખન કરેલું હોય છે. હાથપોથીની લેખન શૈલી શિક્ષકોને ધ્યાનમાં રાખીને પ્રયોજાયેલી હોય છે. આપણે જોઈએ તો નામ જ છે શિક્ષક હાથપોથી, એટલે કે શિક્ષકો માટે બનાવેલી, એટલા જ માટે એની લેખન શૈલી છે એ પણ શિક્ષકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. જ્યારે પાઠ્યપુસ્તકની લેખન શૈલી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. હાથપોથીમાં રજૂ કરાયેલ આકૃતિ, આલેખો, નકશા, કોઠાઓ, ચિત્રો વગેરે વિષય વસ્તુ સાથે સુસંગત અને જરૂરિયાત મુજબના જ હોય છે. રજૂ કરવામાં આવેલ આકૃતિઓ, આલેખો, કોઠા, નકશા, ચિત્ર વગેરે સ્વયં સ્પષ્ટ અને પ્રમાણભૂત હોય છે. ધારો કે તમે વિજ્ઞાન વિષય છે તો વિજ્ઞાન વિષયમાં કોઈ ઘટના આવી કે ભૂકંપની સ્થિતિ દર્શાવવામાં આવે તો એ જે ચિત્ર છે એ સ્વયં સ્પષ્ટ અને પ્રમાણભૂત ચિત્ર હોય છે જે હાથપોથીમાં આપેલ હોય છે. પ્રત્યેક એકમને અંતે વિવિધ પ્રકારના સ્વાદે તેમજ સારી રીતે તૈયાર કરેલ એકમ કસોટી પણ હોય છે. બાળક છે એ એકમમાં કેટલું શીખ્યું છે એ જાણવા માટે આપણે એની કસોટી લઈએ છીએ, પણ આ કસોટી કેવા સ્વરૂપમાં લેવી, મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન રાખવા કે પછી સાદા પ્રશ્ન ઉત્તરો રાખવા, જોડકા આપશું કે પ્રવૃત્તિ આપશું, આ બધી કસોટીઓ એકમના અંતે સૂચવેલી હોય છે જેથી શિક્ષકનું કાર્ય સહેલું થઈ રહે. પ્રત્યેક પ્રકરણમાં QR કોડ પણ આપેલ હોય જેથી તૈયાર કરેલ ડિજિટલ સામગ્રીનો ઉપયોગ કરી શકાય. આ QR કોડ્સને સ્કેન કરી અને શિક્ષક છે એ ડિજિટલ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે. અત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે સાંભળેલ કરતાં જોયેલું વધારે યાદ રહે એ માટે આવી ડિજિટલ સામગ્રી છે એનો ઉપયોગ જો શિક્ષક છે એ વર્ગ અધ્યાપન દરમિયાન કરે તો બાળક છે એના વિષયમાં રસ લે અને એ વિષય પ્રત્યે પોતાની રુચિ દર્શાવી શકે એ માટે આપણે આવી સામગ્રીનો ઉપયોગ પણ કરી શકીએ. શૈક્ષણિક ઉપકરણોની યાદી આપેલ હોય, ધારો કે કોઈ પણ એકમ ભણાવવાના છે, ચક્રવૃદ્ધિ વ્યાજ ભણાવવું છે તો એ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે મારે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડશે, અથવા તો વિજ્ઞાનમાં એસિડ બેઝ કે ક્ષાર જેવા વિષયોનું એકમ ભણાવવાનો છે તો એ માટે મારે કયા કયા સાધન સામગ્રીની જરૂર પડશે, કઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરીશ, વિષયાભિમુખ કેવી રીતે કરાવીશ, આ બધું આલેખન છે એ શિક્ષક હાથપોથીમાં સવિશેષ આપેલું હોય છે. વિષય વસ્તુને અનુરૂપ સ અભ્યાસિત પ્રવૃત્તિઓ આપેલી હોય કે જે વિષય વસ્તુ છે એના દ્વારા શાળામાં, શાળાની બહાર, વર્ગમાં કે વર્ગની બહાર અથવા તો ઘરે રહીને વિદ્યાર્થીઓને એવી પ્રવૃત્તિઓ આપવામાં આવે કે જેથી એના અભ્યાસ સાથે સંકળાયેલી હોય અને વિદ્યાર્થી એમાંથી કંઈક શીખી શકે એવી પ્રવૃત્તિઓ પણ શિક્ષક હાથપોથીમાં હોય છે.
अन्य संदर्भ साहित्य और वेबसाइट पर आपेल होती माहिती माटे आपणे अन्य साहित्य अथवा तो वेबसाइट पर आपेल लखाणनो उपयोग करी शकीए। હવે આપણે પાઠ્યપુસ્તકના મૂલ્યાંકન વિશે મહત્ત્વ વિશે જોઈશું। મહત્ત્વ શું છે આ શિક્ષક હાથપોથીનું? પાઠ્યપુસ્તકની રચના તથા પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ હોય, આથી તેમાં વિષયવસ્તુનું ઊંડાણ ઓછું અને ઉદાહરણ વધારે હોય છે, જેથી વિષયવસ્તુના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે શિક્ષકને પાઠ્યપુસ્તક ઉપયોગી બનતું નથી। વર્ગ અધ્યાપન પોથીમાં વિષયવસ્તુની ઊંડાણપૂર્વક ચર્ચા થયેલ હોય, જે શિક્ષક માટે ઉપયોગી બને છે। પાઠ્યપુસ્તકમાં ઇતર સંદર્ભ ચિત્રોને ઓછો અવકાશ હોય છે, જે શિક્ષક વર્ગ અધ્યાપન પોથી દ્વારા મેળવી શકે છે। પાઠ્યપુસ્તકનું કદ છે એ આપણે 4.2માં પાઠ્યપુસ્તકનું મહત્ત્વ, લાક્ષણિકતા એ બધું જોયું। એમાં આપણે જોયું કે એનું આકાર છે, એનું કદ છે, એ નિશ્ચિત હોય છે, તો એ નિશ્ચિત પ્રમાણમાં હોવાથી એમાં જે આકૃતિઓ છે, ચિત્રો છે, એ ઓછા પ્રમાણમાં હોય છે। કારણ કે જો એ ચિત્રો વધારે પ્રમાણમાં મૂકવામાં આવે તો પાઠ્યપુસ્તકનું કદ વધી જતું હોય છે, માટે એમાં જે આવા ઇતર સંદર્ભો છે એનો અવકાશ ઓછો હોય છે। જ્યારે શિક્ષક હાથપોથી માટે આવી કોઈ મર્યાદા હોતી નથી, માટે શિક્ષક હાથપોથીમાં ઇતર સંદર્ભો અને ચિત્રો છે, સંદર્ભો છે, એને વધારે અવકાશ હોય છે, જે શિક્ષક માટે લાભદાયી છે। પાઠ્યપુસ્તકમાં વિષયવસ્તુને વધારે મહત્ત્વ અપાય છે, પણ વિષયવસ્તુને વર્ગ સમક્ષ કેવી રીતે રજૂ કરવું, કઈ પદ્ધતિઓ અપનાવવી, અધ્યાપન કેવી અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ શિક્ષક કરશે, આ બધું જો માર્ગદર્શન જોતું હોય તો એ શિક્ષક હાથપોથી દ્વારા જ મળી શકે છે। વર્ગ અધ્યાપન પોથી એ પાઠ્યપુસ્તકનો દ્વિતીય કક્ષાનો ઉદ્ગમ અથવા શિક્ષણ સામગ્રી છે। આપણે જાણીએ છીએ કે પાઠ્યપુસ્તક વિદ્યાર્થી પાસે પણ ઉપલબ્ધ છે અને શિક્ષક પાસે છે, માટે જ પાઠ્યપુસ્તક એ પ્રથમ કક્ષાનો ઉદ્ગમ છે, જ્યારે વર્ગ અધ્યાપન પોથી એ માત્ર શિક્ષક માટે ઉપયોગી હોવાથી એ દ્વિતીય કક્ષાનો ઉદ્ગમ અથવા તો શિક્ષણ સામગ્રી છે। પાઠ્યપુસ્તકના શૈક્ષણિક મુદ્દાની પૂર્વભૂમિકા બાંધવામાં પણ આપણને ઉપયોગી થાય છે। નમૂના, ધારો કે કોઈ એકમ છે જેમાં વિષય પ્રવેશ આપણને કરવો છે, તો એ વિષય પ્રવેશ કરવા માટે આપણે કેવી પદ્ધતિનો ઉપયોગ કરશું, કેવી પ્રવૃત્તિઓ કરશું, એ બધી માહિતી શિક્ષક હાથપોથીમાં આપેલી હોય છે। પાઠ્યપુસ્તકમાં રજૂ કરાયેલ શૈક્ષણિક મુદ્દાઓ અને વિગતોનો ઉપયોગ કયા સમયે કઈ રીતે કરવો અને તેમાં સુધારા વધારાને કેટલે અંશે આવકારવા, એ અંગે પણ શિક્ષકને માર્ગદર્શન મળે છે। પાઠ્યપુસ્તકમાં કોઈ વસ્તુ શૈક્ષણિક મુદ્દો છે તો એમાં કઈ જગ્યાએ ભૂલ છે અથવા તો એમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે, એ જાણવું હોય તો પણ એ શિક્ષક હાથપોથીનો બરાબર ઉપયોગ કરે તો એને સારું એવું માર્ગદર્શન મળે છે। શિક્ષક વર્ગમાં જાય ત્યારે ચોક એન્ડ ટોક નહીં, પરંતુ વિવિધ પદ્ધતિ પ્રયુક્તિનો ઉપયોગ કરી વિષયવસ્તુને અસરકારક બનાવી શકે છે। પાઠ્યપુસ્તકના મુદ્દાઓને વધારે સ્પષ્ટ બનાવવા કઈ પદ્ધતિ અપનાવવી, કયા સાધન સંદર્ભો ઉપયોગી છે, તેનો ઉપયોગ કઈ રીતે કરવો, તે અંગે પણ શિક્ષકને માર્ગદર્શન મળે છે। અભ્યાસક્રમના હેતુ અને સિદ્ધિનું મૂલ્યાંકન કઈ રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન મળે છે। એકમના શરૂઆતમાં આપણે તેના અપેક્ષિત વર્તન પરિવર્તન લખીએ છીએ, તો એ અપેક્ષિત વર્તન પરિવર્તન છે એ બાળકોમાં થયું છે કે નહીં એ જાણવા માટે મૂલ્યાંકન જરૂરી છે। આ મૂલ્યાંકન કઈ રીતે કરવું એ વિશેની માહિતી પણ શિક્ષક હાથપોથીમાં આપેલી હોય છે। શિક્ષકને પ્રયોગશીલતા તરફ દોરી જાય છે, જો શિક્ષક છે એ આ શિક્ષક હાથપોથીનો બરાબર ઉપયોગ કરે
તો દરેક એકમમાં વિવિધ પ્રયત્નોના ઉપયોગ દ્વારા પોતાની જાતને પ્રયોગશીલતા તરફ દોરી જાય છે, જેના કારણે એનું અધ્યાપન કાર્ય અસરકારક બને છે અને વિદ્યાર્થીઓને એમના વિષયમાં રસ અને રુચિ વધારે જોવા મળે છે. શિક્ષક વિવિધ પદ્ધતિ પ્રયત્ન દ્વારા વિષયવસ્તુને જીવંત બનાવી શકે છે. નવા શિક્ષકો કે તાલીમાર્થી શિક્ષકોને વર્ગ અધ્યાપન માટે વિશેષ ઉપયોગી બને છે શિક્ષક હાથ પોથી. કોઈ નવા શિક્ષકો છે કે અથવા તો પ્રશિક્ષણાર્થી છે જે કોઈ પણ એક વિષયમાંથી, વિજ્ઞાનની ત્રણ શાખાઓ છે, ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, એમાંથી જો કોઈ પ્રશિક્ષણાર્થી છે જે BSc વિથ ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ છે, તો એમને રસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્ર ભણાવવામાં થોડી મુશ્કેલી થાય. તો આના માટે જો એ શિક્ષક હાથપોથીનો બરાબર ઉપયોગ કરે તો એ આવા વિષયો પણ સરળતાથી ભણાવી શકે. એટલા માટે નવા શિક્ષકો અને જે નવા તાલીમાર્થીઓ છે એના માટે શિક્ષક હાથપોથી છે એ વિશેષ રીતે ઉપયોગી છે. નવા પાઠ્યપુસ્તક અથવા તો નવા અભ્યાસક્રમની અજમાયશ માટે પણ શિક્ષક હાથપોથી ઉપયોગી છે. પાઠ્યપુસ્તકનો ઉપયોગ કેમ કરવો તે અંગેનું માર્ગદર્શન મળે છે. દરેક શાળામાં સમાન પ્રકારે જ પાઠ્યપુસ્તકનો ઉપયોગ થાય છે અને એના આધારે જ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થાય છે. પાઠ્યવસ્તુને જીવંત બનાવવામાં પણ આ શિક્ષક હાથપોથી ઉપયોગી બને છે. વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ અધ્યયન અનુભવ આપી શકાય છે, કારણ કે શિક્ષક હાથપોથીનું વિષયવસ્તુ વધારે ઊંડાણભરી હોય છે, જેથી વિદ્યાર્થીઓને ઘણા બધા અનુભવો આપણે આપી શકીએ છીએ. પાઠ્યપુસ્તકના નવા શબ્દોની સંકલ્પનાની સમજ, ખ્યાલો, સિદ્ધાંતો વગેરે પણ આપણે મળી શકે છે. વિવિધ નિષ્યાંગ માટે બાળકોને કઈ પ્રવૃત્તિ આપવી, કયા સાધન સંદર્ભનો ઉપયોગ કરવો એ અંગે પણ આપણને માહિતી મળી રહે છે. આ નવા સિદ્ધાંતોના વિવિધ ઉદાહરણો જો આપણે જોતા હોય તો એ શિક્ષક હાથપોથીમાંથી મળી રહે છે. જ્યારે પાઠ્યપુસ્તક છે એમાં એક કે બે જ ઉદાહરણો હોવાથી વિદ્યાર્થીઓને વધારે સમજાતું નથી. જ્યારે શિક્ષક હાથપોથીમાં સિદ્ધાંતને લગતા બીજા ઘણા ઉદાહરણો હોય છે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે. અમુક એકમના શિક્ષણથી કયા હેતુ સિદ્ધ થશે તથા મૂલ્યાંકન કસોટી પણ શિક્ષકને તૈયાર મળી શકે છે. અમુક ચોક્કસ એકમ છે જેના અંતે મૂલ્યાંકન કસોટી આપેલી હોય છે, એ મૂલ્યાંકન કસોટી સંપૂર્ણ રીતે તૈયાર હોય છે, જેનો ઉપયોગ કરી શિક્ષક મૂલ્યાંકન આંકી શકે છે. શિક્ષકને પોતાના દૈનિક શિક્ષણ કાર્યના આયોજન માટે પણ ઉપયોગી બને છે. શિક્ષક છે એ પોતાની દૈનિક આયોજન બુક લખે છે, જેમાં એ કયા દિવસે કેટલું ભણાવશે એનું આયોજન કરે છે. એ આયોજન માટે પણ શિક્ષક હાથપોથી છે એમને વધારે ઉપયોગી બને છે. કયા વિષયના મુદ્દાના શિક્ષણ કાર્ય માટે કરેલા તાસની જરૂરી તેનું માર્ગદર્શન પણ તેને મળે છે. કોઈ એકમ ભણાવો છે તો એ એકમ માટે એમને કેટલા તાસની જરૂર પડશે અથવા તો કેટલા દિવસની જરૂર પડશે, આવું માર્ગદર્શન પણ શિક્ષકને શિક્ષક હાથપોથી દ્વારા મળી શકે છે. અંતે એટલું કહીશ કે શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે, માટે શિક્ષક હંમેશા શીખતો રહેવો જોઈએ. અને એ જ માટે સરકાર છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એ આવી શિક્ષક હાથપોથીનું નિર્માણ કરે છે. થેન્ક યુ.